गीर सोमनाथ फार्म हाउस में नबीराव झड़पाया। राजकोट नबीराव दारू की महफिल मरता झड़पाया। फार्म हाउस में दारू की महफिल पर एलसीबीए दरोड़ा पड़ा। गीर साहब फार्म हाउस में रंगे हाथे आ नबीराव झड़पाया। पुलिस फार्म हाउस मालिक ने नबीराव विरुद्ध गुनो नोध्यो। पाटण चाणस में हाईवे पर एक होटल में एक के बे नहीं परंतु त्रण युवतीए मळीने बिल्डर ने हनी ट्रेप में फसाव्यो। खोटा बलात्कार केस में फसावी देवानी धमकी आपीने 10 लाख की मांगणी करी छे। बिल्डरे आ अंगे फरियाद नोंधावता पोलीसे त्रणे युवतीनी धरपकड़ करी। पोलीस तपासमां हनी ट्रेप गैंगमां अन्य बे पुरुष युवकोनी पण संडोवणी बहार आवी। पोलीसे हनी ट्रेप गैंगनी त्रण महिला अने बे पुरुषनी अटकायत करी छे अने कायदेसरनी कार्यवाही हाथ धरी छे। આ બંને જે મહિલાઓ છે જેમનું પૂર્વયોજિત કાવતરું હતું કે અમને હની ટ્રેપમાં ફસાવા, જેના અનુસંધાને વર્ષાબેન છે એ હોટલનો રૂમ છોડી અને જતા રહે છે, અને પછી ત્યાર પછી વંદાબેન છે એ કથિત પત્રકાર તરીકે એ રૂમમાં પ્રવેશે છે અને કહે છે કે આ મારી વાણી છે અને તમે અમને લઈને કેમ ફરો છો એમ કરી, અને એમની પાસે ખંડણી પેટે 10 લાખ રૂપિયાની માગણી કરે છે અને ત્રણેય આરોપીઓને અટક કરેલ છે। હવે વાત કરીશું મેળાની। રાજકોટના રસરંગ મેળામાં જન્માષ્ટમીનો માહોલ જામ્યો છે। લોકો મેળાની મજા માણવા દૂર દૂરથી રાજકોટની મુલાકાતે પહોંચ્યા। ગઈકાલે એક જ દિવસમાં 1 લાખ કરતા વધુ લોકોએ મેળાની મજા માણી। આજે પણ મોટી સંખ્યામાં ભક્તો મેળાની મજા માણશે। તો રાજકોટમાં રસરંગ મેળામાં જન્માષ્ટમીનો માહોલ જામ્યો છે અને આ મેળામાં દૂર દૂરથી લોકો પણ પહોંચી રહ્યા છે। જાણકારી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે। મેળામાં જે પ્રકારનું માહોલ છે તે જાણવાનો પ્રયત્ન કરીશું। હાર્દિક, મેળામાં અત્યારે કેવો માહોલ જોવા મળી રહ્યો છે? ગઈકાલે પણ લગભગ લાખોની સંખ્યામાં લોકો ઉમટ્યા હતા ત્યાં। ચોક્કસથી અત્યારે રાજકોટનો જે રસરંગ મેળો છે ત્યાં અત્યારે જન્માષ્ટમીનો રંગ જોવા મળી રહ્યો છે। અત્યારે જો વાત કરવામાં આવે તો લોકો જે છે અવનવી રાઇડ્સમાં બેસીને આનંદ માણી રહ્યા છે, મેળાનો એક અદ્ભુત આનંદ માણી રહ્યા છે। આ સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો ગણાતો હોય છે, એટલા માટે સૌરાષ્ટ્રભરમાંથી લોકો જે છે મેળો માણવા માટે રાજ ગ્રાઉન્ડ ખાતેના દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતના અત્યારે જે છે અહીંયા લોકો દૂર દૂરથી આવી રહ્યા છે અને મેળાનો એક આનંદ માણી રહ્યા છે। તો વિવિધ જે છે પ્લોટ્સ છે, વિવિધ જે રમકડાની અલગ અલગ દુકાનો છે, અલગ અલગ સ્ટોલ છે, ત્યાં પણ લોકોની અત્યારે ભીડ જોવા મળી રહી છે। વહેલી સવારથી ને લોકો જે છે અત્યારે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે પહોંચ્યા છે અને મેળાનો આનંદ માણી રહ્યા છે। ગઈકાલે પણ જે છે 1 લાખ કરતાં પણ વધુ લોકોએ મેળાનો આનંદ માણ્યો હતો। ત્યારે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે અત્યારે સમગ્ર રેસકોર્સ ગ્રાઉન્ડ છે એ મેળાના રંગે રંગાયું છે। છેલ્લા અનેક વર્ષોથી આ રેસકોર્સ ગ્રાઉન્ડમાં મેળો યોજાઈ રહ્યું છે, ત્યારે અત્યારે આપ દ્રશ્યોમાં પણ જે રીતના જોઈ શકો છો કે અવનવી રાઇડ્સ છે એ લોકોને મનોરંજન પૂરું પાડી રહી છે। અત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો જે છે એ સૌરાષ્ટ્ર ઉપરાંત ગુજરાતના પણ અનેક જિલ્લા છે કે જ્યાંથી લોકો અત્યારે પહોંચી રહ્યા છે। અત્યારે લોકો જે છે મેળાનો આનંદ માણી રહ્યા છે, ખાસ કરીને જે છે રાજકોટનો લોકમેળો છે માણવો એ પણ એક આનંદ કહેવાતો હોય છે। ત્યારે અત્યારે ફરી એક વખત રાજકોટનો રેસકોર્સ રિંગ રેસકોર્સ ખાતે યોજાઈ રહેલો મેળો છે એ અત્યારે એ અનોખો આનંદ માણી રહ્યા છે। અત્યારે જે વાત કરવામાં આવે તો જે છે રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે લોકમેળાનો એક અદ્ભુત જે છે લોકો આનંદ માણી રહ્યા છે। જી બિલકુલ હાર્દિક, આભાર આપણું જાણકારી આપવા માટે। રાજકોટના રેસકોર્સનો મેળો અમે આપણે બતાવ્યો, હવે આગળ વાત કરીશું સુરેન્દ્રનગર અને વઢવાણમાં। છેલ્લા ઘણા વર્ષોથી જન્માષ્ટમી નિમિત્તે લોકમેળા યોજાય છે। આ 5 દિવસીય ભાતીગળ લોકમેળામાં હજારોની સંખ્યામાં માનવ મેરામણ ઉમટી રહ્યું છે। મેળામાં હૈયે હૈયું દળાય તેવી ભીડ જોવા મળી રહી છે। નગરપાલિકા દ્વારા આયોજિત લોકમેળામાં મોટી સંખ્યામાં લોકો અવનવી રાઇડ્સની મજા માણતા જોવા મળી રહ્યા છે। આ વર્ષે પ્રથમવાર સુરેન્દ્રનગર મેળામાં પણ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગુજરાતના કલાકારો રમઝટ બોલાવી રહ્યા છે। સુરેન્દ્રનગર અને વઢવાણ બંને લોકમેળામાં લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને 32થી વધુ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે, તેમજ મેળામાં કોઈ દુર્ઘટના સર્જાય તેના માટે ખાસ મેળાનો વીમો લેવામાં આવ્યો છે। શાંતિપૂર્ણ રીતે મેળો પૂર્ણ થાય તે માટે મેળામાં 300થી વધુ પોલીસ કર્મચારીઓ પણ ખડેપગે તૈનાત છે।
समग्र मेला पर नजर राखवा मैदान में वॉच टावर पर उभा कराया छे। तेमज मेला में अवारनवार नाना बाळको परिवारजनों थी विखूटा पड़ जता होय छे त्यारे तंत्र द्वारा तेना माटे एक खास काउंटर बनाव्युं छे जे आवा परिवारजनों थी विखूटा पड़ेला बाळकोना माता पिता ने गोठी तेमना परिवारजनों साथे मिलन करावामां आवे। मेला में आरोग्य तेमज फायर विभाग की टीम पर तैनात छे। भातीगढ़ लोकमेला में अंदाजे 10 लाख लोग मेला की मौज माणशे तेवो अंदाज छे। સુરેન્દ્રનગર માં છેલ્લા 35 વર્ષથી આ ભવ્ય મેળો થાય છે। જન્માષ્ટમી લોકમેળો ક્યારે આવે અને ભગવાન શ્રી કૃષ્ણના જન્મની અંદર એની મોટી મોટી ખૂબ બધાઈઓ માટે આ જન્માષ્ટમી લોકમેળાનું આયોજન કરવામાં આવે છે અને વઢવાણની અંદર અસંખ્ય માણસો ગામે ગામે અને સ્થળે સ્થળેથી આ મેળો માણવા માટે આવે છે। અલગ અલગ પ્રકારની ઘણી બધી અવનવી રાઇડ્સ પણ આવેલી છે। નગરપાલિકા દ્વારા તેનું સુંદર પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે। પાંચમથી મેળો શરૂ થાય છે દસમ સુધી, જેથી પાંચમથી દસમ સુધી રોજ અનેક લોકો મેળો માણવા આવે છે અને એવી જ રીતે વઢવાણમાં પણ લોકો મેળો માણવા જાય છે। ભાતીગઢ મેળો માણવા હું આશરે લગભગ 30 વર્ષથી તો અહીંયા મેળો માણવા આવું છું। જન્માષ્ટમીનો પ્રખ્યાત લોકમેળો થાય છે, અહીંયા ખૂબ જ રાઇડ્સો છે। હું 10 વર્ષથી અહીંયા આવું છું અને ખૂબ જ મજા કરીએ છીએ મારા પરિવાર સાથે। સુરેન્દ્રનગર અને વઢવાણ આ બંને જગ્યાએ જન્માષ્ટમીના લોકમેળાનું ખાસ અનેરું મહત્વ આવેલું છે। ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવને વધાવવા માટે ઝાલાવાડ વાસીઓ થનગની રહ્યા છે, ત્યારે સુરેન્દ્રનગર અને વઢવાણ બંને જે મેળાના મેદાન આવેલા છે, મેળાના મેદાનમાં ભાતીગઢ લોકમેળાનું પાલિકા તંત્ર દ્વારા આયોજન કરવામાં આવે છે। સુરેન્દ્રનગર અને વઢવાણ બંનેમાં જે આ મેળાનું આયોજન થાય છે, આ મેળામાં નાગપાંચમથી લઈ અને દસમ સુધી એટલે અંદાજે 5 દિવસમાં 10 લાખથી વધુ લોકો આ મેળાની મોજ માણે છે। રોજનું સરેરાશ 2 લાખથી વધુ લોકો બંને મેળામાં મેળાની મોજ માણે છે। ખાસ કરીને જે પરંપરાગત જે ભાતીગઢ લોકમેળો છે તેનું અનેરું મહત્વ રહેલું છે અને શ્રી કૃષ્ણના જન્મોત્સવ સાથે ક્યાંક ને ક્યાંક આ લોકોની આસ્થા પણ જોડાયેલી છે। પાલિકા તંત્ર દ્વારા મેળાની સાથે સાથે લોકોના મનોરંજન માટે દરરોજ રાત્રિના અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને આ 10 દિવસનો જે 5 દિવસનો જે મેળો છે એમાં 10 લાખથી વધુ લોકો મેળાની મોજ માણશે। અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર।